જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને જય સ્વામિનારાયણ. તો મિત્રો, આજે હું આવી ગયો છું ભવનાથ તળેટીના નારાયણ ધરે. તો મિત્રો, આ એક એવો ધરો છે કે જે ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીનો ધરો હતો. આ ખૂબ જ પવિત્ર ધરો છે. અહીંયા એક સંકલ્પ સિદ્ધ હનુમાનજી મંદિરનું છે. અને મિત્રો, એક બીજી વાતમાં તમને જણાવું તો મિત્રો, આજે તમે સમાધિ જોઈ રહ્યા છો તે છે સગ્રામ ભગતની સમાધિ. જ્યારે સગ્રામ ભગતનું જ્યારે દેહાંત થયું હતું ત્યારે તેને અહીંયા સમાધિ લીધી હતી આવા પવિત્ર નારાયણ ધરા પાસે. અને તેનું ક્રિયાકર્મ પણ સ્વામિનારાયણ ભગવાને જ કર્યું હતું. તો મિત્રો, આવાને આપણે જરૂરથી દર્શન કરવા જોઈએ. ચાલો આપણે જઈએ. મિત્રો, આ છે આપણો પવિત્ર નારાયણ. તો મિત્રો, અત્યારે હું બેઠો છું આ નારાયણ ધરા પાસે. સંકલ્પ સિદ્ધ હનુમાનજી છે તેની પાસે. તો મિત્રો, અહીંયા ખૂબ જ જમીન પણ અહીંની ઠંડી છે અને અહીંયાનું વાતાવરણ પણ ઠંડુ છે. આવા તડકામાં આપણે જ્યારે એકદમ ગરમીનો અહેસાસ નથી થતો, અહીંયા એકદમ ઠંડક છે, અહીંયા ખૂબ જ શાંતિ છે. અહીંયા નાના મોટા પશુ પક્ષી જીવજંતુઓનો એકદમ આપણે અવાજ સંભળાઈ રહ્યો છે. આવા જગ્યાએ તો આપણે ઝડપથી આવી શકીએ. અને જ્યારે પણ આપણે ફરવાનું મન થાય, જ્યારે આપણે જૂનાગઢમાં જવું હોય, ઝડપથી આપણે અહીં આવવું જોઈએ. અને મિત્રો, બીજી વાત જ્યારે આપણે કરી તો આપણે જ્યારે જમવાનો લઈને પણ તમે આવી શકો છો આ જગ્યાએ. મિત્રો, તમારે જવું હોય તો આપણે ભવનાથ રોડ ઉપર દામોદર કુંડની આગળ જે જડેશ્વર મહાદેવ આવે તેનાથી થોડે આગળ જઈએ એટલે આ નારાયણ ધરાનું મેં તમને શરૂઆતમાં જે ભાવ બતાવ્યું તે આવે. અને મિત્રો, ઘણી વખત અહીંયા ઘણા બધા લોકો અહીંયા સ્વામીને ધૂન કરતા હોય છે આ સંકલ્પ સિદ્ધ હનુમાનજી પાસે. અને મિત્રો, અહીંયાના હનુમાનજીને એવી પણ માન્યતાઓ છે કે અહીંયા કોઈ પણ સંકલ્પ લેવાથી હનુમાનજી તમારી કોઈ પણ ઈચ્છા પૂરી કરે છે. તો આવાના આપણે દર્શન જરૂરથી કરવા જોઈએ. તો તમે પણ અહીંયા આવો એવી મારી આશા.